નકર ચાર પાંચ દાદા નક્કી કર્યું કે હાલો ને આપણે હરિદ્વાર આટો મારી આવી એ બેઠેલાનો નો વલ્લભ હા હા ઓણ તો હાવ નવરા કરી દીધા હો તો કે હા હાલો આવું છે હરિદ્વાર તો કે ગુંજામાં ક્યાં કાંઈ છે હું હરવું જાય તો કે પણ તારે ની હું ઉપાધિ હું સૌ ને ભેળો આવજે ને અમદાવાદ થી હરિદ્વારની ટ્રેનમાં બે હરિદ્વાર બરોબર તમને કહું રેલવે સ્ટેશન શારે દાદા ઉતરા અને આપણા બાપ તો ઓળખી જતા કારણ કે પાઘડી સોણી પહેરવેશ ને એમ જોઈને બોલો ટીટી માસ્તર કે દાદા કોણ હું હા હા તમે હું છે તો કે અહીંયા આવો ટિકિટ છે ટિકિટ છે એવું કીધું ને તો હળવું નારાયણ ગાઢ મોકળા કરીને લગભગ બેક નાળાવા ધોડ્યા આને એમ કે ટિકિટ નહોતી એટલે વાહે ધોડ્યો ટીટી માસ્તર વાહે ધોડ્યો ને એટલે તને તમને આમ પાસેક નાળાવા સેટાઈ ગયા ને એટલે દાદા હું વાહે થયો તો કે દાદા તમારી પાસે ટિકિટ નથી ટિકિટ તો અહીંયા રે લે ને ભાઈ આને જ ને આ સબર છે એને ટિકિટ કહેવાય ને તો કે હા આ ટિકિટ છે તો થોડો સો હું લેવા આ ટિકિટ મારી પાસે હતી ઓલા શાર પાસે નહોતી એટલે આ બાજુ મળ્યો તને ને એ તો નીકળી ગયા હાલ હરિદ્વારમાં ગઝબ એમ આમ તો એની બુદ્ધિ કેવી હાલતી એમ અને એ તમે અત્યારની નવી વ્યવહારો નહીં કહો અત્યારના દાદાના આ તો ખોરાક થોડાક હળવા પડી ગયા તમે બહુ ભાગશાળી છો ટાણે આવ્યા બાકી વી વર્ષ પછી આવ્યા જ તો ઘડી ઘડીને કેટલાય ઉકલી જતા દાદાના ખોરાક જ એવા હતા આમ જોવો હા એ કે જેવા તેવા નહીં ને એ જો પંગેથું પાડતા પંગેથુંમાં કેવો કેવો વ્યવહાર હતો તમે દો પંગેથનો એક વ્યવહાર હતો આમ લાઈનમાં બેહાડતા એમાં કુટુંબની અંદર આમ સોમવાળો યુવાન હોય એને જ લાડવાની ડોલ આપતા માય કાંગલાને જેવા તેવા ને કેડે પાટલા રહેતા એને ડોલે ન આપતા આમ તમને કોઈ ડોલ આપે ને થડેંગ 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 લાડવા મૂકે દાતો અને પછી જે દાદાની હેરું બેઠીની ની હળું જ્ઞાન કહે કોનો જોવાન છે આ તો કે મારાથી નાના ભાઈનો નો છે દીકરો જીવરો છે આપણે દીકરી દેવી એમ હક પણ થઈ જ પાછો મોહથળ વાળો હોય એ વળી આમ એક 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 ઠેફલી મૂકી હળુ હળુ ભૂકો ન થાય એમ આ જોવાનું તો કે પર ભીબેન નો ભાણીઓ આપણે દીધી એમ આવા હક પણ થઈ જાતા બે જણા બિચારા વાહે રહી ગયા ફરી ફરી વાળો ને વાળો ત્યાં ભાભલાવે જમી લીધું હતું એટલે એમાં મૂંઝાવાનું નહીં ઈશ્વરે હવ હવનું સારું જ કર્યું હોય વેલા મોડું એમ બરોબર દાદાના ખોરાક કેવા હતા એ અમારા ગામમાં પશાક રોટલી એક દાદા ખાય જાય પસાર રોટલી એટલે કે જેવી તેવી નહીં તાવડીની ધારો થાય પસાર રોટલી ખાઈ જાય ને એ પસાર રોટલી એ પાછું કેવું પછી રોટલી હાહું ઘડે ફાહુ ઠાકી જાય પછી વહુ ને બે વારા હતા એમાં પછી દાદા કરીને ઉભા રહેતા તમને ન ખબર હોય ને તમને એમ કે આ ફાંકો મૂકે છે પણ અમે ક્યાંય હાસું બોલતાય નથી જે હોય સત્ય કહી દે ક્યારેક પૂછી જઈ ગયો કે અમુક અમુક દાદા એવા હતા કે ડોલ ડોલ લાડવા ખાઈ દાતા ડોલ એક ગુંદી ખાઈ જાતા બબ્બે તેણે તેણે જગ દૂધપાક પી જતા આવા દાદાઓ હતા અને એ પાછા સવારમાં પાંચ વાગ્યામાં ઊઠી અને એ બપોર થાય ને એટલે લગભગ પાંત્રી સાળી ખા ગાડાની જેને ખાતરની ગાડીઓ કહેવાય એ ગાડીઓ ખેતરમાં ઢગલા કરીને પાથરી દેતા આવા લોઠા બહુ એ કોણી મારે ને તો ગમે ભેંય હોય ગમે એવો બળજ્યો હોય હેઠો બે હાર દે બળ એવું હતું આ દાદાને પસાર ઉટલી ખાય ને એટલે નવયુવાન કોઈક સરપસ થયો હોય છે કે આ દાદાની ઉંમરે સારી છે પંસાણું નેવું પંસાણું વર્ષની હું ગામનો સરપંચ આ મારા આ ગામના દાદા રહ્યા ગામનું નાક કહેવાય એને વળી પેપરમાં આપ્યું કે ફલાણા ગામના દાદા ને ફલાણું નામ રોટલી ખાઈ જાય ને હવે આવું પેપરમાં આપ્યું ને તો બરોબર ઘટના એવી ઘટી કે ધારીમાં બરોબર સરકસ આવેલું વાતને સમજો સરકસ આવેલું ને એટલે સરકસ નો મેનેજર હતો ને એને જોઈ ગયું ફલાણા ગામના દાદા ફલાણું નામ નેવું રહે પચાસ રોટલી ખાઈ જાય એ એડ્રેસ લઈને આની પાસે આવ્યા દાદા તમને કહો એને ફળૈયામાં લીમડા હેઠે પૈયું ભીણું કરીને સવડું આંખતા હતા ખબર પડે ને સવડામાં ઘણાય ન કહેતા તાર બાપજી તો આજ તો બહુ ટ્રેક્ટર આઈક્યું અહીંયું કે હવારમાં એટલે કે દાદા પસાર રોટલી તમે ખાઈ દો હમ શંકા છે તો બાંધો લોટ કે એમ નથી હું પૂછું છું પસાર રોટલી તમે ખાવ તો કે હા તો કે ખાય ને શું કરો તો કે આરામ કરી તો કે આરામ કરીને પછી ખાવ વટાણું હોય તો ખાઈ લે એ કે આ એક કામ કરો નહીં માં મારે તમારી જરૂર છે ને બે ચાર સો તમારા કરવા છે તમે આવી શકો રોજ શું મળે એ કે તમને હજાર રૂપિયા આપું એમ કયા 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 ટાઈમે આવવાનું તો કે દહ વાગ્યાનો શો અગિયાર વાગ્યાનો છો અને બાર વાગ્યાનો છો આ બાર વાગ્યાના શો હોય ને તમારે આવી જવાનું દસ અગિયાર ને બાર ત્રણ શો કરવાના દાદાના નામની ટિકિટો વેચાણી ગામડે ગામડેથી જો નવ યુવાનો આવ્યા કે દાદા પચાસ રોટલી ખાઈ જાય આવું મરે બહુ કહેવાય દાદાને મારે જોવા છે આખું ઓડિયન્સ ભરાઈ ગયું ઘેરે જે દાદા બે ને વારા હતા ઘડવામાં અહીંયા દાડિયા કીર્યા તૈય તૈયના દાડિયા કિર્યા અને દાદા એ તમને કહું સરસ મજાનામ લોટ બાંધીને એને રોટલી ઉપર રોટલી ને રોટલી ઉપર રોટલી ને રોટલી રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો ને સોળ કરીને નમહો નારાયણ એમ કરીને ઊભા થઈ ગયા સર્કસના જેટલા બધા બેટ હતા ને વાહ દાદા વાહ એમ કરીને દહ નો શો પૂરો થઈ ગયો અગિયાર નો શો નો વારો આવ્યો ઓડિયન્સ ભરાઈ ગયું લોટ બંધાઈ ગયો ઘડવા વાળા મીડા ઘડવા બાપા મીડા લેવા અને રોટલી રોટલીનો ટાર્ગેટ પૂરો કર્યો નમહુ નારાયણ કરીને ઊભા થઈ ગયા બાર વાગ્યાનો છો ટિકિટો વેચાઈ ગઈ ઓડિયન્સ ભરાઈ ગયું ઘડવા વાળા મીડ્યા ઘડવા દાદા જડે નહીં સરકસ વાળા ને પડશે દાદા ને ગોતો ગમે આવડે આપણને વીખી નાખશે બધા પૂછ્યું દાદા જડતા નતા ને એટલે વોચમેન ને પૂછ્યું દાદા ક્યાં તો કે એ તો પંખા વગરની સાયકલ લઈને આવ્યા હતા ભરણાટી કરી ગયા હશે આ બાજુ આ દેમના એને ગાડી કરી ત્યાં બરોબર ગાડી કરીને તો બરોબર દાદા ઘેરે બેઠા આમ માળી બેઠા છે છે પંખા તો પંખા દેહ ના અમુક અમુક પંખા છે ને હું તો એ મારા વાહલા મિત્રો ને એટલું કહું તમારા માધ્યમથી કે દેહમાં જાઓ ને એટલે અમુક અમુક પંખા ફેરવી નાખજો એ પંખા આપણે સાફ ચાલુ કરવાની હોય ને પંખા ને પેલા આપણે રજા લેવાની આમ પંખો સામ સાફ ચાલુ કરી ને એટલે આપણે પંખા અમુક જોવાનું પંખો આપણને પૂછે ફરવું આપણે એમ કે હા ફરવું હજી કેતો હોય ફરવું પછી હેઠળથી બળીઓ કે ફેર મુઆ ફરતો ઈ પંખા ફેરવી નાખ્યો પંખા નબળે ને એટલે માડી આમ આમ થાકી ગયા છે ને ઠાકે હું બાપ નું કપાળ ખાવાનું જ હતું તો બરોબર આમ કામ આમ બેમાં બેઠા છે ને આમ ત્યાં સર્કસ ના મેનેજર આવે કે દાદા આ તમને નોકરી ઉપર રાખ્યા જો દસ અગિયાર ને બાર ત્રણ નો સો કરવાનો હતો આ તમે દસ ને અગિયાર નો સો કરીને હજાર રૂપિયા હું નોકરી ના આપું બહુ રાયડું નાખમાં માં ડખો કરમાં ખોટો અમે કાંઈ તમને દસ્તાવેજ કરી નથી નાખો એમ નહીં નોકરો આખો દી મારે નોકરો જ કરવાનો ઘેરે ખાવાય નહીં આવવાનું ભાઈ સમજો છો આ વાતને આવા મોજીલા હતા એમ મારું કેવું આનંદ ગમે ત્યાંથી આવે તમે જો આનંદની તમારી સાત્વિકતા અંદરથી હોવી જોઈએ દિલથી તમે કોઈ પણ કામ કરો ને એ સાત્વિકતા હોવી જોઈએ બાપુજી પાસે બેઠા હોય બા પા બેઠા હોય હું હજી વારે વારે આ શબ્દો એટલા માટે લાવું કે આજની યુવા પેઢી તમે બહુ જવલને ક્યાંક જુહો કે આખું ઘર ક્યાંક અને જે ઘર હાયરે બહેન ખાતું હોય ને દુનિયાનું સુખામ સુખીમાં સુખી ઘર કહેવાય મારે હરેક જગ્યાએ એટલા માટે હું કહું કે હયાત માતાપિતાની છત્ર છાયામાં વાહલના બે વેણ બોલે નીરખી લેજો કે હોઠળદા બીડા ગયા પછી ગંગાદળ મૂકીને શું કરશો અંતરના આશીર્વાદ આપનારને સાચા અદીથી ક્ષણ પર ભેટી લેજો હૈયાતી નહીં હોય ત્યાર નતમસ્તકે છબીને નમન કરીને હું કરશો કાળથી થપાટ લાગશે અલવિદાય થઈ જશે પછી પ્રેમાળ હાથ તમારો ઉપર કદી નહીં ફરે લાખ કરશો ઉપાય તો વાસીલનો લાવો નહીં મળે પછી દિવાન ખંડવા તસવીર મૂકીને શું કરશો શ્રવણ બનીને ગળપણની લાકડી થાય હેથથી હાથ પકડી ક્યારેક તીર્થ સાથે ફરજો માતૃદેવો ભવ પિતૃદેવો ભવ સનાતન સત્ય છે મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો મિત્રો પૈસા ખર્ચતા સગડું મળશે પણ મા બાપ નહીં મળે ગયો સમય પાછો નહીં આવે પછી લાખ કમાઈ ને શું કરશો પ્રેમથી હાથ ફેરવી દીકરા કહેનાર તમને ક્યારેય મળે મા બાપ મરી ગયા પછી રામ નામ સત્ય છે બોલીને શું કરશો ભાઈ સારું કર્યું યો મને તો એમાં તો આટલી મારે શેરીઓમાં માંડ માંડ આટલું તાળીઓ વગડે તમે બહુ વગાડી આમાં આમ આ લગ્નની વાત આવે ને ઓન તો લગ્ન નહીં એવા ગયા મારી ઘેર કંકોત રે આવીને મને કે હિતેશભાઈ તમારે આવવાનું છે પણ મેં કીધું તમારું સેટલમેન્ટ કરો ને ભાઈ તમારું જે પચાનું લિસ્ટ હોય એનું કરો ને તમારે તો આવવાનું જ છે પણ મેં કીધું તમારું પચાનું લિસ્ટ નહીં પહેલાં તો ઘેરે આવવાનું જ તમારે આપણે ફ્લેટની નીચે કે ઉપર ધાબે કે મિટિંગ રાખી છે હે નહીં રાખી છે એ કે બધા હગાવાલાને બોલાવ્યા છે હા પછી પછી એ કંઈક માટલું રાખ્યું છે હા એ માટલામાં બધાના નામ હોય છે ચીઠીઓમાં જેની જેની ચીઠી આવે પચા થઈ જાય એને લગ્નમાં આવવાનું નો આવે એને કે જેને નો નામ આવે ને એને સાંડલો લખાવીને ઘેરવ્યું અમારો સાંડલો નો જાવો જોઈએ એમ અને એવું કરી ગયો કે બિચારા ને પંદર પંદર વર્ષથી સાંડલાનું રોકાણ કર્યું કે પાછા એને કહેજો આપણે મળી દાંત મુંદાતો નહીં નકર એ આજ હું ગામડાના લગ્ન જે હતા આમ તમને કહું એની મજા એ અલગ હતી દીના લગ્ન હતા તેણદીના લગ્ન બાજુવાળા લગ્ન હોય ને એની મજાઇ કંઈક ઓર હોય રહોડે જવાનું હોય એની મજા એ ઓર હોય અને એ જે એ કાર્ય ગામમાં પાંચ પાંચ લગ્ન હોય ને પછી જે વિભાજન થાય મોટા તુંકા બાપા અહીંયા વીઓ જાય છે તમે વવારું બધા ત્યાં વ્યા જઈજો હું ઓલા પણ જી આવે હવે એ ત્યાં જવાનું હોય ને હવારમાં વહેલી જાનમાં દાદાને એ એની મજા હતી કારણ કે હો ને હવ રૂમ હતા ને એક ઓછી હતા ને દાદા બહાર હોતા એટલે હવારમાં વેલું ચાર વાગે આમ કોકની જાનની બસમાં જવાનું હોય ને એટલે કંઈ નાવા વાવાનું જ નવો નારાયણ અને મને નવો મને એની મજા એવું હતી ખબર છે અત્યારનું છોકરું મેં આગળ કીધું નું રૂપાળું ને શોખું શું કામ ખબર કારણ કે રોજ ના આવવાનું અમે જે નાતા ને રવિવારથી રવિવાર નાતા અને રવિવારથી રવિવાર એટલા માટે નાતા કે માતાજી તમે બહુ ભાગશાળી છો તમે બહુ ખરેખર ભાગશાળી છો સુખી સંપન્ન ઘરમાં આવ્યા છો શું કારણ કે આજથી પચીસ વર્ષ પહેલાં સગવડતા નામે કાંઈ નહીં તો અત્યારની જે એસી વર્ષની માવડીઓ હોય ને એ નવી હોવાર શું કેતી હોય ખબર તમે બટા લાયક સુવિધામાં આવી તો કે હું બા સુવિધા અમારે જો ચાર વાગે ઉઠવું પડતું ઘંટલે દળવું પડતું કુએ પાણી ભરવા જવું પડતું અને ગાહડો એક ગાભા ને તે વાળીએ ધોવા જવું પડતું તમારે કેવું સારું નહીં ફિલ્ટરને સાફ પાડો તેની મેળે મ્યાળે ગોળો ભરાય જાય તમારે ક્યાંય આમ જો ઘંટીમાં દાણા નાખો દાણા થઈ રહ્યા ઘંટી ગમે ત્યાં હોય તમને બોલાવે કે આમાં દાણા થઈ રહ્યા આ દાણા થઈ રહ્યા ઘંટી રેડું નાખતી હોય તમારે કેવું સારું અને ગાભા ધોવા પણ એક ડબ્બો હોય એમાં ગોધડું ના ગયું ગોધડું ધોવાય થાય તોય હાહુ બિચારી પૂછે બટા હમણાં ક્યાં સારું રે કેમ કમર બહુ દુખે તો હવે હવે આમાં એટલી બધી સુવિધામાં જો કે દુખતી હોય તો છૂટું થાય